नाम है पटेल जागृति। हूँ जेम स्कूल में इंग्लिश मीडियम में गुजराती सब्जेक्ट लूँ छूँ। तो विद्यार्थी मित्रों, आज आप स्टैंडर्ड थर्ड में चैप्टर त्रण विषे थोड़ा अभ्यास करीशू। चैप्टर त्रणनु नाम है दुकान। तो आप जोईशू तमारे तमारी वर्कबुक निकाळवानी छे। प्रश्न एक में लख्यु छे, चित्र ध्यान थी जुओ। चित्र ने अपने सारी रीते पहला निहाळवानुं छे। चित्र में शू शू जोवा मळे छे? जो चित्र में आपने फ्रूट्स की दुकान जोवा मळे छे। कया कया फ्रूट्स छे? एक तो केळा छे, दाडम छे, सफरजन छे, तरबूज छे, घणा खरा आपने फ्रूट देखाय छे। हवे आ चित्रने आधारे आपणे थोड़ा प्रश्नों मौखिक पूछीशू। आ चित्र शानुं छे? तो आपणे जोवानुं छे कि आ चित्र फ्रूट्सनुं छे, फळनुं छे। दुकानदारना हाथमां शुं छे? तो आपणे चित्रमां जोईशुं दुकानदारना हाथमां वजन काटो, ऊपर फ्रूट्स मूकेलुं छे, त्यां हाथ छे तेमनो। फळनी दुकानमां कया कया फळ छे? तो आपणे जोयुं फळनी दुकानमां एक तो केळा छे, दाडम छे, सफरजन छे, चीकू छे, तरबूज छे, घणा खरा शाकभाजी देखाय छे, बोर छे। तमने कयुं फळ वधु भावे ए तमारे लखवानुं छे। तमने जे फळ भावतुं होय ते फळ तमारे, कोईने सफरजन भावे, कोईने चीकू भावे, कोईने केळा भावे, बधानो एक सरखो ना होय, बधानो स्वाद अलग अलग होय। तमे कया कया फळ खाधा छे ए तमारे तमारी रीते मौखिक आपवानो। कया फळ एक करता वधारे रंगना होय छे? कया फळ एक करता वधारे रंगना होय छे? एक करता वधारे फळ कया होय? एक तो केळा लीला पण आवे, पीळा पण आवे, अलग अलग आवे। कया फळ छाल उतारीने खावाना होय छे? तो आવડવું જોઈએ। छाल कया कया उतारीने खाईए आप? तो एक तो केळा छे, दाडम छे, पछी तरबूज छे। कया फळनी छाल खाई शकाय छे? सारा सफरजन, चीकू, बोर। कयुं फळ काचू खाई शकाय छे? एक तो केरी पण खाई शकाय छे काची, बोर पण काचा खाई शकाय छे। आ फळોમાંથી કયા ફળો તમારા ગામમાં થાય છે એ તમારે જવાબ લખવાનો છે। હવે આગળનો પેજ જોઈશું આપણે। અક્ષરો ઓળખો ને રંગ પૂરો। હવે જોવાનું છે, એક તો કળસ છે, આ શેનો છે ફોટો? કમળ છે, બળદ, બરણી, અજગર, અનાનસ, છત્રી અને છબી છે। હવે આ જે ચિત્ર તમે જોયા એને આધારે આપણે સામે અહીંયા રંગ પૂરવાના છે। તમને મનપસંદ રંગ અહીંયા ક, મ, અ, છ, તો તમારે અહીંયા મનપસંદ કલર પૂરવાનો છે। હવે આગળ ઓળખો અને અક્ષરને ફરતે રાઉન્ડ કરો। આ તો આગળ આપણે કરી ચૂક્યા છીએ એવી રીતે તમારે કરવાનું છે। કને ઓળખો અને તેની ફરતે રાઉન્ડ કરવાનું છે। જ્યાં તમને ક દેખાય અહીંયા બતાવેલું છે, ક જ્યાં તમને દેખાય ત્યાં તમારે રાઉન્ડ કરવાનું છે। એક અહીંયા ક છે, એક અહીંયા ક છે અને એક અહીંયા ક છે, પછી બ છે। બને ઓળખો ને તેની ફરતે રાઉન્ડ કરો। તો જ્યાં આપણને બ દેખાય ત્યાં રાઉન્ડ કરવાનું, ત્રણ ત્રણ અક્ષરો આવશે। અહીંયા અને ઓળખવાનું છે અને અમાં રાઉન્ડ કરવાનું છે એ રીતે। છ ને ઓળખો ને તેની ફરતે રાઉન્ડ કરો એ રીતે। છ છત્રીનું છ, છ છત્રીના છમાં આપણે રાઉન્ડ કરીશું એ રીતે તમારે રાઉન્ડ કરવાનું છે। હવે પાછળ વાંચો અને લખો જેવી રીતે શબ્દો છે। ક છે તો ક, પછી બ છે, બને આપણે સારી રીતે ગૂંટવાનું છે। પેન્સિલ તૂટક શબ્દો છે એને આપણે જોઈન્ટ કરીશું આ રીતે। તમારે બ લખવાનો છે।
હવે આગળ શબ્દો બનાવો. આપણે આગળ ભણી ચૂક્યા છીએ, કામ છે તો આપણે કામ શોધવાનું છે કે અહીંયા બોક્સમાં કામ શબ્દ છે એ ઓલરેડી કરેલો છે તમારી બુક્સમાં. હવે બામ છે તો બામને આપણે શોધવાનું અહીંયા અને એને બોક્સ બનાવવાનું છે. બામ અહીંયા છે. પછી અમર, અમર અહીંયા છે તો અમરને આપણે અહીંયા કરીશું. પછી કાનન, તો કાનન અહીંયા છે. પછી કમર, તો કમર અહીંયા છે. બજાર, તો બજાર અહીંયા છે. અવાજ, તો અવાજ અહીંયા છે. જાનવર, જાનવરને આપણે અહીંયા બનાવીશું. અજગર, અજગર અહીંયા છે. અને અજબ, અજબ અહીંયા છે. એ રીતે તમારે અહીંયા રાઈટ રાઈટ કરતું જવાનું અને પછી બોક્સ બનાવતું જવાનું, તો જેથી એક પણ શબ્દ રહી ના જાય. હવે આગળ મમ્મીને પપ્પાની મદદથી નીચેના જોડકાઓ ગાવાના છે. આ ખાલી તમારે ગાવાના છે, એ મમ્મી અને પપ્પાની મદદથી કરવાનું છે. હવે આગળ શબ્દો વાંચો. તમારે ખાલી શબ્દો વાંચવાના છે. એક છે મગ, કાતર, નદી, રેશ, રેત અને સાગર. રાબ, કાબર, મીના, દેવ, સેવ અને મેદાન. છાબ, વાસદ, બકરી, દાદર, તેર અને નીમા. વાંચો અને લખો. હવે જોઈને તમારે લખવાનું. અહીંયા કર છે તો કર લખવાનું છે. મન છે તો મન લખવાનું છે. નામ છે તો નામ લખવાનું છે. જેમ તો જેમ લખવાનું છે. પછી બેસે છે તો બેસે, કરે, માન, નામ, તેમ. પછી બેસે છે, કરે છે, મને, નમે, કેમ. હવે પ્રશ્ન 10 છે. સૂચના મુજબ લખો. ક સુધી રાઉન્ડ કરો. અહીંયા જોવાનું ચિત્ર છે, ચિત્રમાં લખ્યું છે કમળ. તો કમળમાં ક દેખાય છે તમને, હા, તો એની ઉપર આપણે રાઉન્ડ બનાવવાનું છે. પછી શું છે, કલમ. તો કલમમાં ક્યાં છે ક, અહીંયા છે. કાતર છે તો કા અને કાન. એવી રીતે બને શોધવાનું છે ચિત્રમાં. નીચે શબ્દ લખ્યું છે તેમાં રાઉન્ડ બનાવવાનું. બ શોધવાનું છે એટલે બતક, બળદ, ભરણી અને બારી. એવી રીતે આગળ છે અ શોધવાનું છે. તો અમાં છે અજગર, આગાડી, અરીસો અને આંગીઓ. એટલે આ એક પક્ષી, એક જીવજંતુ છે. છ શોધવાનો છે. છત્રી, છબી, છત્ર અને છત. હવે ચિત્ર તેના સાચા શબ્દો સાથે જોડવાના છે આપણે. આ શેનું ચિત્ર છે, તો સામે શબ્દ લખેલો છે તેને આપણે તેની સાથે જોડવાનો છે. તો કળસ, તો આપણે કળસને કળસ સાથે જોઈન કરીશું. પછી છે બળદ, બળદને બળદના શબ્દ સાથે જોઈન કરીશું. કમળને કમળના શબ્દ સાથે જોઈન કરવાનો છે. અજગર છે, અજગરને અજગર સાથે જોઈન કરવાનો છે. હવે આગળ વાક્ય વાંચો અને લખો. આપણે જેવી રીતે આગળ આપણે અક્ષર લખ્યા છે એવી રીતે આપણે આ આખું વાક્ય લખવાનું છે. અહીંયા બા કામ કરે છે. આ રાજા છે. આ કાનન છે. કાનન રમે છે. આ રીતે તમારે જોઈને સેમ બાજુમાં જ લખવાનું છે. હવે સમાન શબ્દોને જોડવાના છે. બંને સાઈડ સમાન શબ્દો એને શબ્દ સાથે જોડવાના છે. દ્રાક્ષ છે તો સામે દ્રાક્ષ છે ત્યાં જોઈન્ટ કરવાનું છે. સેતુને સેતુ સાથે, ફાલસાને ફાલસા સાથે.
અનાનસને અનાનસ સાથે અને દાડમને દાડમ સાથે. આગળ આપણે જોઈશું કે શેનું ચિત્ર છે આ. આ તમારે જાતે રંગ પૂરવાનું છે. આ છે રીંગણ. રીંગણને તમારે રંગ પૂરવાના છે. જેવી રીતે મેં આગળ તમને ચલાવી તેવી રીતે તમારે તમારી વર્કબુકમાં લખતું જવાનું અને પૂર્ણ કરવાનું. અને થોડું હોમવર્ક છે તમારે તમારી નોટ્સમાં લખવાનું છે. તમારે તમારી નોટમાં આ બોક્સ બનાવવાનું છે. એ તમારું હોમવર્ક છે. પ્રશ્ન છો છે એ તમારું હોમવર્ક છે. એ તમારે તમારી નોટમાં બનાવવાનું છે.